દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ સતત કહેર મચાવી રહ્યો છે. ઉત્તરાખંડથી કેરળ સુધી ભારે વરસાદના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર અને ભૂસંકલનને કારણે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલ રામગઢ ગામમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અહીંયા અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. વાદળ ફાટતા ઘણા બધા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેથી પોલીસ અને પ્રશાસન પણ સ્થળ પર પહોંચીને બચાવની કામગીરીમાં લાગી ગઈ છે અને ઘાયલોને બચાવવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડમાં સતત ત્રીજા દિવસે કુદરતનો કહેર વર્તાઈ રહ્યો છે. સતત વરસાદ અને ભૂસંકલનને કારણે ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે ભૂસંકલનને કારણે 5 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. નદી નાળાઓ છલકાઈ રહ્યા છે. વરસાદ સાથે બરફ પડતા પરિસ્થિતિ વણસી છે. નૈનીતાલ સહિત અનેક પ્રવાસન વિસ્તારોમાં પ્રવાસીઓ ફસાયેલા છે. છેલ્લા 2 દિવસથી પર્વતીય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે ગંગાનું જળસ્તર ભયના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. ગંગા 294 મીટરના ભય ચિહ્નથી 0.35 મીટર ઉપર 294.35 મીટર પર વહી રહી છે. ગંગાની વધતી જળ સપાટીના કારણે હરિદ્વારમાં ગંગા નદી કાંઠાને અડીને આવેલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. देखो तो हमारे भीगे में यहाँ पानी जाती है.